નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિમણા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ એક વિષય ગણિત ગમત એમાં પ્રકરણ પાંચ દસથી વીસ સુધીની સંખ્યા એનો ભાગ બે સમજીશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એકથી નવ સુધીની સંખ્યા શીખ્યા હતા એના પછી એક પાંચમા પ્રકરણમાં આપણે પહેલાં દસનું જૂથ બનાવતા શીખ્યા જેમાં મેં તમને અલગ અલગ ઉદાહરણ તરીકે સમજાવ્યું હતું કે આપણે દસનું જૂથ કઈ રીતે બનાવવાનું એની પહેલાં બાળકો તમને એકથી નવ સુધીની સંખ્યાઓ ક્રમમાં આવડવી જોઈએ કે એક પછી બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર ચાર પછી પાંચ પાંચ પછી છ છ પછી સાત સાત પછી આઠ આઠ પછી નવ હવે આપણે દસ થી વીસ સુધીની સંખ્યા વિશે ભણીશું એના પહેલા તમારે એક થી નવ સુધી સંખ્યાને ક્રમમાં લખવાની છે તો હું તમને અહીં ક્રમમાં લખતા શીખવાડું છું એક થી નવ સુધીની સંખ્યા એમાં પહેલા શું આવે બાળકો એક 1 પછી 2 2 પછી 3 3 પછી બાળકો શું આવે તો 4 4 પછી 5 5 પછી 6 6 પછી 7 7 પછી 8 આઠ પછી શું આવે બાળકો નવ તો આપણે એક થી નવ સુધીની સંખ્યાઓને ક્રમતા ક્રમમાં લખતા જે અંકોમાં અને શબ્દોમાં શીખ્યા આજે આપણે શું શીખવાનું છે બાળકો તો દસ થી વીસ સુધીની શું છે કે દસ થી વીસ સુધીની ગણતરી તો બાળકો તમને નવ સુધી તો હવે આવડી જ ગયું છે તો આપણે આજે દસ નું જ શીખીશું તો શું કહે છે કે ખાલી જગ્યા પૂરો તો અહીં કેટલી દિવાસળી આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ કેટલા દિવાસ નવ લખેલા છે બાળકો તો આ સરવાળાનું ચિહ્ન છે શેનું ચિહ્ન છે બાળકો તો આ સરવાળાનું એટલે કે ઉમેરવાનું આ જે ચિહ્ન છે એ ઉમેરવાનું ચિહ્ન એટલે કે સરવાળાનું ચિહ્ન છે અહીં કેટલી દિવાસળી છે તો એક એક અહીં છે એટલા માટે અહીં એક લખ્યા છે બાળકો દસ તો આપણે આ દિવાસ પણ ગણી લઈએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આપણને દસ મળી ગયા તો બાળકો અહીં નવ દિવાસળી અલગ અલગ હતી એની અંદર આપણે એક ઉમેર્યો એટલે કે અંદર એક અંદર ઉમેર્યા સરવાળો કર્યો નવ વત્તા એકનો સરવાળો કર્યો તો આપણને દસ દિવાસળી મળી ગઈ એટલા માટે આપણે દસનું અહીં એક જૂથ બનાવ્યું છે આપણે આગળ જૂથ બનાવતા શીખ્યા હતા કે પહેલાં આપણે દસનું જૂથ બનાવ્યું પછી જ આપણે દસથી વીસની ગણતરી કરીએ તો આપણે આગળ દસનું જૂથ બનાવતા શીખ્યા હતા મેં જે તમને વરદોળ ત્રિકોણ ચોરસ અને ગ્લાસનું ઉદાહરણ આપીને તમને જૂથ બનાવતા શીખવાડ્યા હતા એ જ રીતે અહીં શું કર્યું છે તો આ નવું દિવાસળી અલગ અલગ હતી પછી આ અલગ એક પણ અલગ હતી તો આ નવું અને આ એક બંનેને ભેગા કરીને એમને દસનું એક જૂથ બનાવ્યું છે પછી છે આ દિવાસળીનું એક જૂથ આપેલું છે અને આ બાજુ એક દિવાસળી અલગથી આપેલી છે તો આપણે ગણીએ કેટલી દિવાસળી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ દસ દિવાસળીનું એક જૂથ છે શું છે બાળકો તો દસ દિવાસળીનું એક જૂથ છે તો આ દસ અંદર આ શેનું ચિહ્ન છે સરવાળો એટલે કે ઉમેરવાનું દસ ની અંદર શું ઉમેરવાનું તો દસની અંદર આ એક દિવાસળી ઉમેરવાની છે એટલે દસ વત્તા એક દસ વત્તા એક કરીએ તો કેટલા થાય બાળકો કેટલી દિવાસળી થશે દસ આ અને એક આ તો થવી જોઈએ તો આપણે જોઈએ કે આ કેટલી દિવાસળી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને એક અગિયાર આ અગિયાર દિવાસળી થઈ જાય છે તો આપણે અહીં અગિયાર લખીશું જૂથ આપેલું છે પછી અહીં સરવાળાનું ચિહ્ન છે અને અહીં બે છે તો આપણે જોઈએ કે દસ નું એક જૂથ એટલે આમાં દસ દિવાસળી અંદર ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે બાળકો તો એ કેટલા દિવાસળી છે તો એક અને બે બે દિવાસળી છે એટલા માટે દસ ની અંદર આપણે બે ઉમેરીશું બરાબર એટલે પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ નું આ એક જૂથ અને ઉપરની બે એક અને બે એટલે દસ અગિયાર અને બાર કેટલી દિવાસળી થઈ બાળકો હવે દસ ની અંદર બે ઉમેરી દસ ના અંદર આપણે બે ઉમેર્યા એટલે કેટલી દિવાસળી થઈ તો બાર દિવાસળી થાય છે જે તમને અહીં દેખાય છે પછી છે દસ આ દસ નું એક જૂથ છે આ દસ નું જૂથ એની અંદર કેટલા ઉમેરવાના છે તો એક બે અને ત્રણ ત્રણ દિવાસળી છે એટલા માટે દસ ની અંદર આપણે ત્રણ ઉમેરવાના છે તો દસ ની અંદર ત્રણ ઉમેરતા કેટલા થાય તો આ દસ નું જૂથ એની અંદર ત્રણ એટલે કે એક બે અને ત્રણ તો દસ પછી શું આવશે બાળકો અને તેર કેટલા થશે હવે છે ત્રણ ઉમેરતા તેર થાય છે તમે એ રીતે પણ કરી શકો છો અને તમે આ રીતે દસ વત્તા આ બાજુ ત્રણ તો શૂન્ય વત્તા ત્રણ બરાબર ત્રણ અને એકની નીચે કઈ જ નથી એટલે એક એવા ને જૂથ આપેલું છે અને અહીં એક પણ દિવાસળી આપેલી નથી પરંતુ અહીં આપણને લખીને આપ્યા છે કે ચાર તો આપણે એકવાર ચાર દિવાસળી દોરી લઈએ એક બે ત્રણ ચાર ચૌદ મળે છે તમે આ રીતે પણ કરી શકો છો દસ વત્તા એકમમાં આપણે ચાર મૂકીશું શૂન્ય વત્તા ચાર બરાબર ચાર અને એકની નીચે કંઈ જ નથી એટલે એક એટલા માટે દસ વત્તા ચાર બરાબર ચૌદ થયા તો બાળકો હવે તમને ખબર પડી જ ગઈ હશે ચૌદ સુધીની સંખ્યા દસથી ચૌદ સુધીની કે અહીં નવ હતા એની અંદર આપણે એક ઉમેર્યું એટલે આપણને દસ મળ્યા પછી અહીં દસનું જૂથ હતું એની અંદર આપણે એક દિવાસળી ઉમેરી એટલે આપણને અગિયાર મળ્યા એ જ રીતે આ બાજુ પણ દસ હતા એની અંદર બે દિવાસે આપણે ઉમેરી એટલે બાર મળ્યા ફરીથી દસનું જૂથ હતું આ દસ ની અંદર દસ અગિયાર બાર તેર અને ચૌદ તો હવે આપણે આપણી નોટબુકમાં આ ચૌદ સુધી લખી લઈશું નવ સુધી તો આપણે જોડે લખેલી છે અને આગળ આપણે લખીશું નવ પછી આપણે શું શીખ્યા બાળકો દસ તો આપણે દસ લખીશું પછી બે એકડા અગિયાર પછી એકડ પગડ બાર એકડ તગડ તેર એક ચોક્કડ ચૌદ તો બાળકો આપણે ચૌદ સુધીની સંખ્યા શીખ્યા એટલા માટે અહીં મેં ક્રમમાં એકથી ચૌદ સુધીની સંખ્યાઓ લખી છે કે એક પછી બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર ચાર પછી પાંચ પાંચ પછી છ છ પછી સાત સાત પછી આઠ આઠ પછી નવ નવ પછી આપણે શું શીખ્યા તો દસ અગિયાર બાર તેર ચૌદ હવે તમારે વધારે મહેનતની જરૂર છે બાળકો કારણ કે આટલા સુધી આપણે નવ સુધીની સંખ્યા શીખ્યા હતા પરંતુ હવે બીજી આપણે ચૌદ સુધીની સંખ્યાઓ શીખ્યા છે તો તમારે એક થી ચૌદ સુધી ક્રમમાં સંખ્યાઓ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે વચ્ચે એક પણ સંખ્યા બાળકો તમે ભૂલી ના જાઓ એનું ધ્યાન તમારે રાખવાનું રહેશે એટલા માટે એક થી નવ સુધીની સંખ્યા તમારે તમારા મોઢે યાદ રાખવાની છે હવે છે ખાલી જગ્યા

પાંચ એટલે 10 ની અંદર આપણે પાંચ ઉમેરવાના છે તો આપણને પંદર મળે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર 14 ને પંદર આ દિવાસળી પંદર છે એટલે અહીં આપણે પંદર લખ્યા છે શું કર્યું બાળકો દસ દિવાસળીનું જૂથ હતું એની અંદર બીજી પાંચ ઉમેરી એટલે આપણે દસ વત્તા કરીએ દસ વત્તા પાંચ શૂન્ય વત્તા પાંચ બરાબર પાંચ અને એકની કઈ જ નથી એટલે એક એવા ને એવા એટલે આપણને આ જે સંખ્યા છે એ જ રીતે દસ વત્તા છ તો આ દસ દિવાસળી એક જૂથ એની ઉપર કેટલી દિવાસળી તો એક બે ત્રણ ચાર પાંચ છ તો આ દસ વત્તા છ કેટલી થાય બાળકો તો આપણે અહીં દિવાસળી ગણીશું કે આ દસ તો છે જ પછી દસ પછી શું આવશે બાળકો મેં તમને આગળ શીખવાડ્યું છે દસ થી ચૌદ સુધીનું તો મેં તમને શીખવાડ્યું અને આપણે હા પંદર પણ શીખ્યા તો આપણે ગણીશું કે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ કેટલી થાય છે બાળકો સોળ દિવાસળી થાય છે તો તમે આ રીતે પણ કરી શકો છો દસ વત્તા છ તો શૂન્ય વત્તા છ બરાબર છ અને એક એવાને એવા તો આપણને આપણી સોળ સંખ્યા મળી ગઈ ચૌદ પછી પંદર પંદર પછી સોળ આવે હવે જોઈએ કે સોળ પછી શું આવે છે તો અહીં દસ છે અહીં કેટલી દિવાસળી છે સાત તો આપણે દોરી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી સાત સળી છે આ દસ નું જૂથ પછી અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર તો આપણને આ સત્તર સંખ્યા આપણને મળી ગઈ બાળકો તમને ખબર પડી કઈ રીતે તો જે દસ નું જૂથ આપેલું છે એની અંદર આ સંખ્યા ઉમેરવાની છે એટલે આપણને આ ક્રમમાં સંખ્યાઓ મળી જશે તો દસ વત્તા સાત તો શૂન્ય વત્તા સાત બરાબર સાત અને એક એવાને એવા એટલા માટે આપણને સત્તર મળી ગયા એ જ રીતે છે દસનું નું જૂથ છે વત્તા આઠ જો અહીં પણ ક્રમમાં છે કે પાંચ છ સાત આઠ તમે આગળથી નવ સુધીની સંખ્યા શીખ્યા હતા તો અહીં પણ એવું ક્રમમાં જ છે બાળકો તો દસ વત્તા આઠ તો દસ નું એક જૂથ એની ઉપર કેટલી દિવા સળી તો આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલી દિવા સળી છે બાળકો આઠ દીવાસિ છે તો દસ વત્તા આઠ દસ વત્તા આઠ શૂન્ય વત્તા આઠ બરાબર શૂન્ય સોરી આઠ અને એક એવા ને એવા તો કેટલો જવાબ મળ્યો બાળકો અઢાર મળે છે તો આ દસ નું જૂથ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર કેટલી દિવાસળી થઈ ગઈ હવે અઢાર દિવાસળી થઈ ગઈ છે એ જ રીતે આગળ કે દસ પછી આઠ પછી શું આવશે બાળકો નવ આવે છે તો દસ પછી આ સરવાળાનું ચિહ્ન છે અને આ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલી દિવાસળી છે નવ તો દસ વત્તા નવ શૂન્ય જૂથ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ કેટલા થયા ઓગણીસ જે અઢાર પછી ઓગણીસ આપણને મળી જાય છે પછી જ રીતે દસ નું જૂથ તો એવું ને એવું દસ જ પછી નવ પછી શું આવશે બાળકો તો આપણે આગળ એક જોયું કે નવ પછી દસ આવે તો આ એક દસ નું જૂથ અને આ એક દસ નું જૂથ એટલે કેટલા થયા બાળકો દસ વત્તા દસ કેટલા થાય શૂન્યની અંદર શૂન્ય ઉમેરીએ તો બાળકો શૂન્ય જવાબ મળે અને એકની અંદર એક ઉમેરીએ તો આપણને કેટલા મળે બે એટલે દસ વત્તા દસ બરાબર વીસ થાય તો કેટલી સરળ છે બાળકો એક થી વીસ સુધીની સંખ્યાઓ આપણે આગળ એકથી નવ સુધીની સંખ્યાઓ સમજ્યા હતા અને આ પ્રકરણમાં આપણે દસ થી વીસ સુધીની સંખ્યાઓ સમજ્યા પરંતુ બાળકો અહીં શું કહ્યું છે કે દસ દસ એટલે કે વીસ તો તમે આ જે બે દસ દસ ના જૂથ છે એકમાં દસ છે અને બીજામાં પણ દસ છે એટલે દસ અને દસ બરાબર વીસ થઈ તો બાળકો તમને એકથી થી વીસ સુધીની સંખ્યાઓ હવે કમ રકમમાં આવડી જ ગઈ હશે તમે જોઈ શકો છો આમાં કે દસ વત્તા એક એટલે આપણે અહીં તો નવથી દસ સુધી તો એના એ જ હોય પછી અગિયાર કરીએ એટલે આપણે દસમાં એક ઉમેરીશું આ પછી ક્રમમાં ફરી એકળી ચાલુ થશે કે એક બે ત્રણ ચાર પછી પાંચ છ સાત આઠ નવ અને દસ એ રીતે ક્રમમાં એકળી ચાલુ થાય છે તો હવે તમને એક થી વીસ સુધી એકળી આવડી જશે તો પછી તમને અનંત સુધી એકળી આવડી

સત્તર પછી અઢાર અઢાર પછી બાળકો ઓગણીસ એક ઓગણીસ પછી વીસ તો બાળકો અહીં તમે જોઈ શકો છો કે આપણે એક થી સુધીની સંખ્યાઓ શીખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો જુઓ બાળકો અહીં દસ સુધીની એકડી છે પછી તમે ફરીથી એક થી નવ સુધીની આગળ ફક્ત એક જ છે અને પાછળ ફરીથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ છે તો તમને આ રીતે વધારે સરળ રહેશે યાદ રાખવું કે દસ સુધીની એકડી પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ તો બાળકો તમને વીસ સુધીની એકડી તમારે ક્રમમાં યાદ રાખવાની છે અને તમારા ઘરે ફરી એકવાર એને અંકો અને શબ્દોમાં લખવાનું છે તો આપણે એકથી વીસ સુધીની સંખ્યા સુધી સમજી ગયા હાલ આપણે આટલા સુધી રાખીશું બીજું આપણે બીજા ભાગમાં જોઈશું